हेलो फ्रेंड्स, धोरण 11 चैप्टर नंबर 4 प्राणी सृष्टि एम अपने अमेरुदंडी जे विभाग एनो अभ्यास गया बदा लेक्चरों में करो। हवे आज थी अपने मेरुदंडी विषय अभ्यास करवानो छे। तो सौ प्रथम तो अपने जोईए कि मेरुदंडी समुदाय प्राणियों में मुख्य विशिष्ट लक्षणों कया है कि जेने आधार अपने एने मेरुदंडी प्राणियों कही छे। तो पहलू तो बधाने खबर पड़े तो एक तो एना में शू आवेलू हशे मेरुदंड। आ समुदाय प्राणियों में शू आवेलू हशे मेरुदंड। आपणे ज्यारे चैप्टर 4 चालू कर्युं ते वखते मेरुदंड विशे भण्या हता के पृष्ठ बाजू आवेलू होय छे अने क्यांथी उत्पन्न थाय छे मध्यगर्भस्तरमांथी। मध्यगर्भस्तरमांथी पृष्ठ बाजुए आवेलू होय छे। आ पृष्ठ साइड छे अने आ जे आपणे दोर्युं छे शू छे मेरुदंड छे। पछी बीजू छे ए बी क्यां आवेलू छे पृष्ठ बाजुए पोलू चेतारज्जू। तमने अहीं मेरुदंडनी ऊपर आ चेतारज्जू देखाय छे अने जोड़मां कंठनालीय चालर फाटो। आ तमने जे देखाय छे जे चालर फाटो अने जे जोड़मां आवेला होय छे अने कंठनाली होय छे आ हाजरी जो होय तो आपणे एने એવા સમુદાયના જે પ્રાણીઓ જે છે એ વિભાગના જે પ્રાણીઓ છે એને આપણે મેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે। મુખ્ય 3 લક્ષણો ખાસ યાદ રાખજો। એક તો છે મેરુદંડ, નામ ઉપરથી મેરુદંડ તો બધાને યાદ જ રહે, પણ એ સિવાય પૃષ્ઠ બાજુએ પોલું ચેતારજ્જુ બરોબર જોડમાં આવેલા ચાલર ફાટો, આ 3 લક્ષણો મુખ્ય હોય એને આપણે મેરુદંડી કહીએ છીએ। ત્યાર પછી એની અંદર આપણે સમમિતિની વાત કરીએ તો દ્વિબાષ્પ સમમિતિ ધરાવે છે। ગર્ભસ્તરોની વાત કરીએ તો ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે। અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે અને દેહકોષ્ઠ ધરાવે છે, એટલા માટે આપણે શું કહીશું દેહકોષ્ઠી પ્રાણીઓ છે। અને પરિવહનતંત્રની આપણે બધાને ખ્યાલ છે બે પ્રકારના હોય, ખુલ્લા પરિવહનતંત્ર અને બંધ પરિવહનતંત્ર। તો મેરુદંડી પ્રાણીઓ જે છે એની અંદર બંધ પરિવહનતંત્ર જોવા મળે છે। અને એક મુખ્ય લક્ષણ બીજું વિશિષ્ટ આપણે કહી શકાય કે એની અંદર પશ્વ ગુદાપુચ્છ ધરાવે છે। અહીંયા આપણે મેરુદંડીની લાક્ષણિકતાઓનો આ આકૃતિ દોરેલી છે જે આપણી ટેક્સ્ટબુકમાં બી આપેલી છે, જેમાં તમે જુઓ છો કે આ જે પાછળનો ભાગ જે છે જેને આપણે પશ્વગુદા ભાગ અથવા પશ્વગુદા પુચ્છ તરીકે ઓળખીએ છીએ। તો આ હતી મેરુદંડી સમુદાયની લાક્ષણિકતાઓ। હવે આપણે જોઈશું કે મેરુદંડી અને અમેરુદંડી પ્રાણીઓ તફાવત શું છે। ઘણીવાર એક્ઝામમાં 2 માર્ક્સમાં તફાવત પૂછી શકે છે, તો તમે શાંતિથી આ તૈયારી કરી લેજો, કારણ કે ઘણીવાર પૂછાયો છે તફાવત। તો આપણે સૌ પ્રથમ તો જોઈશું કે મેરુદંડી પ્રાણીઓમાં મેરુદંડ હાજર હોય છે, જ્યારે અમેરુદંડી પ્રાણીઓની અંદર મેરુદંડ ગેરહાજર હોય છે, આવેલો હોતો નથી। મેરુદંડી પ્રાણીઓની એટલા માટે જેનું નામ અમેરુદંડી છે આનું નામ મેરુદંડી છે। મેરુદંડી પ્રાણીઓની અંદર મધ્યસ્થ ચેતાતંત્ર જે છે એ પૃષ્ઠ બાજુ આવેલું છે, એટલા માટે પૃષ્ઠ પોલું અને એકવડું છે। જ્યારે અમેરુદંડી પ્રાણીઓની અંદર જે મધ્યસ્થ ચેતાતંત્ર જે છે એ વક્ષ બાજુ આવેલું છે, આ પોલું છે તો આ કેવું છે નક્કર અને આ એકવડું છે, તો અહીંયા મધ્યસ્થ ચેતાતંત્રો 2 વડું જોવા મળે છે, 2 વડું બરાબર। મેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં ઝાલર ફાટો હોય છે એટલે ઝાલર ફાટો હાજર, જ્યારે અમેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં ઝાલર ફાટો ગેરહાજર હોય છે। મેરુદંડી સમુદાયના પ્રાણીઓની અંદર હૃદય વક્ષ બાજુ આવેલું હોય છે, જ્યારે અમેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં હૃદય પૃષ્ઠ બાજુ આવેલું હોય છે। જો હોય તો બધા જ અમેરુદંડી પ્રાણીઓ હૃદય ધરાવતા નથી, પણ જો કોક ધરાવતું હશે તો એમાં હૃદય જે છે એ પૃષ્ઠ બાજુ આવેલું હશે। તમને બધાને બધા ભાગ તો ખબર જ છે, આપણું આજે માથું છે, આપણો કયો ભાગ કહેવાશે અગ્ર પગ છે, આપણો પશ્ય બરાબર, બંને હાથ જે છે એ પાર્શ્વ બાજુ અને આગળનો ભાગ જે હોય એને આપણે વક્ષ કહીશું અને આપણી પાછળનો ભાગ જે હોય એને પૃષ્ઠ કહીએ છીએ।
બરોબર તો પશ્વકુદા પૂંછ જે છે એ મેરુદંડી સમુદાયના પ્રાણીઓને જે છે એમાં હાજર હોય છે જે આની અંદર તમે જોઈ શકો છો જ્યારે અમેરુદંડી પ્રાણીઓમાં પશ્વકુદા પૂંછ જે છે એ ગેરહાજર હોય છે હું તમને વોક્સ ને પૃષ્ઠ એ બધું એકવાર લખાવું છું કારણ કે ઘણીવાર ઘણી બધી વિદ્યાર્થિનીઓ પશ્વ પાશ્વ એ બધામાં ભૂલ કરે છે તો આપણે થોડુંક આપણી ભાષામાં અહીંયા થોડું લખી કાઢું એ તમે બી લખી લેજો તો આ બધા વર્ડ્સ તો આપણે આગળ બહુ આવશે એ વખતે તમને ખ્યાલ આવે સૌ પહેલાં તો આપણે એ વાત કરીએ કે અગ્ર એટલે શું તો અગ્ર એટલે ઉપરની બાજુ પશ્ચ એટલે શું તો નીચેની બાજુ પાશ્વ એટલે શું આપણા જેમ હાથ છે આપણા જેમ કાન છે એમ બંને બાજુ આપણા હાથ પાશ્વ બાજુ કહેવાય કાન પણ આપણા પાશ્વ બાજુ કહેવાય કારણ કે બંને બાજુ આવેલા છે પછી છે વક્ષ વક્ષ એટલે આગળ અને પૃષ્ઠ એટલે પાછળ બરાબર આટલું તમે લખી રાખજો કારણ કે ઘણી વખત એ બધી એનું કન્ફ્યુઝ થઈ જાય છે તો અગ્ર એટલે ઉપરની બાજુ પશ્ચ એટલે નીચેની બાજુ પાશ્વ એટલે બંને બાજુ વક્ષ એટલે આગળ અને પૃષ્ઠ એટલે પાછળ આ લખી લેજો આપણે ફરીથી જોઈ લઈએ મેરુદંડી સમુદાયના જે મુખ્ય લક્ષણો છે બરાબર તો મેરુદંડી સમુદાયના પ્રાણીઓને એક તો મેરુદંડ પૃષ્ઠ બાજુએ પોલું છે તરજુ અને જોડમાં કંઠનાલીય ચાલર ફાટોની હાજરી દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે આ સમુદાયના જે પ્રાણીઓ છે તમે અહીંયા જોઈ શકો છો ચેતારજ્જુ બી દેખાય છે મેરુદંડ છે ચાલર ફાટો અને પશ્વગુદા ભાગ પણ આવેલો છે બરાબર દ્વિબાસ સંમિતિ ધરાવે છે ત્રિગર્ભ સ્તરીય પ્રાણીઓ છે અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે બંધ પરિવહન તંત્ર જોવા મળે છે અને પશ્વગુદા પૂંછ ધરાવે છે હવે આપણે મેરુદંડી અને અમેરુદંડીનો તફાવત ફરીથી એકવાર જોઈ લઈએ સાથે સાથે તેને યાદ પણ કરીએ કે મેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં મેરુદંડ હાજર હોય છે અમેરુદંડીમાં મેરુદંડ ગેરહાજર મધ્યસ્થ જેદા તંત્ર પૃષ્ઠ પોલું અને એકવડું હોય છે અમેરુદંડીમાં મધ્યસ્થ જેદા તંત્ર પૃષ્ઠ એટલે આમાં પાછળ હશે અને વક્ષ એટલે આમાં આગળ હશે નક્કર અને બેવડું છે મેરુદંડીમાં ઝાલર ફાટો હાજર હોય છે અમેરુદંડીમાં ઝાલર ફાટો ગેરહાજર હોય છે મેરુદંડીમાં હૃદય વક્ષ બાજુ આવેલું છે જ્યારે અમેરુદંડીમાં જો હૃદય હોય તો તે પૃષ્ઠ બાજુ આવેલું હોય છે અહીંયા પશ્વગુદા પૂંછ હાજર હોય છે મેરુદંડીમાં જ્યારે અમેરુદંડીમાં પશ્વગુદા પૂંછ ગેરહાજર હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંથી થોડી દૂર જતી રહું છું તમે વિડીયો પોઝ કરીને એકવાર લખી લેજો ત્યાર પછી આપણે બીજા ટોપિક ઉપર જઈએ હવે વિદ્યાર્થી મિત્રો મેરુદંડી સમુદાયના ત્રણ ઉપસમુદાય છે એના વિશે આપણે ચર્ચા કરીશું મેરુદંડી સમુદાયના ત્રણ ઉપસમુદાયમાં એક છે પૂંછ મેરુદંડી બીજું છે શીર્ષ મેરુદંડી અને ત્રીજું છે પૃષ્ઠવંશી એમાં સૌ પ્રથમ આપણે પૂંછ મેરુદંડી વિશે અભ્યાસ કરીએ પૂંછ મેરુદંડીને આદિ મેરુદંડી તરીકે ઓળખવામાં આવે છે આ સમુદાયના પ્રાણીઓ સંપૂર્ણ રીતે દરિયાઈ વસવાટ ધરાવે છે એટલે દરિયાઈ છે મેરુદંડ ખાસ યાદ રાખજો મેરુદંડ ફક્ત ડીંબી અવસ્થામાં ડીંબીય પૂંછડીમાં હાજર હોય છે એટલે કે આ જે ઉપ સમુદાયના પ્રાણીઓ છે પૂંછ મેરુદંડીમાં એમાં જ્યારે આ પ્રાણી ડીંબી અવસ્થામાં હશે એ વખતે જ એમાં મેરુદંડ હાજર હશે ત્યારબાદ જ્યારે પુખ્ત બનશે ત્યારે એમાં મેરુદંડ હાજર નહીં હોય અને એ પણ મેરુદંડ ક્યાં હાજર હોય છે એની પૂંછડીમાં એટલા માટે જ આપણે એને પૂંછ મેરુદંડી તરીકે ઓળખીએ છીએ એક્ઝામ્પલ તરીકે એસિડિયા સાલ્પા અને ડેલિઓલમ ફરીથી મેરુદંડીના ત્રણ ઉપસમુદાય
પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. પુચ્છ મેરુદંડીને આદિ મેરુદંડી કહીએ છીએ. તેઓ સંપૂર્ણપણે દરિયાઈ વસવાટ ધરાવે છે. અને મેરુદંડ મુખ્ય વિશેષતા કેમ એને પુચ્છ મેરુદંડી કીધા છે કે મેરુદંડ ફક્ત ડીંભી અવસ્થામાં ડીંભી એ ડીંભી અવસ્થાની જે ડીંભી પૂંછડી હશે એમાં જ હાજર હોય છે, ત્યારબાદ મેરુદંડ હાજર હોતો નથી. એક્ઝામ્પલ તરીકે એસિડિયા, સાલ્પા અને ડેલિયોલમ. હવે આપણે શીર્ષ મેરુદંડીની વાત કરીશું. શીર્ષ મેરુદંડીને પણ આદિ મેરુદંડી કહેવામાં આવે છે. એનો વસવાટ પણ સંપૂર્ણ દરિયાઈ છે. પણ આમાં આ બેમાં ડિફરન્સ શું છે તો મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન શીર્ષથી પુચ્છ સુધી વિસ્તરેલ હોય છે. શીર્ષથી પુચ્છ સુધી સમગ્ર જીવનકાળ દરમિયાન વિસ્તરેલ હોય છે. એટલા માટે આ સમુદાયના પ્રાણીઓને શીર્ષ મેરુદંડી તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. એક્ઝામ્પલ તરીકે એમ્ફીઓક્સસ અને બેક્રી ઓસ્ટોમા. ફરીથી આ ઉપસમુદાયના પ્રાણીઓ આદિ મેરુદંડી છે, સંપૂર્ણ દરિયાઈ છે. મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન શીર્ષથી પૂંછ સુધી વિસ્તરેલ હોય છે. એક્ઝામ્પલ તરીકે એમ્ફીઓક્સસ અને બેક્રી ઓસ્ટોમા. હવે આનો ત્રીજો ઉપસમુદાય છે પૃષ્ઠવંશી. એના વિશે આપણે અભ્યાસ કરીશું. હવે પૃષ્ઠવંશી પ્રાણીઓ જે હશે એ ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે. જ્યારે ગર્ભ અવસ્થામાં હશે એ વખતે મેરુદંડ ધરાવે છે. પણ જ્યારે એ પુખ્ત બની જશે ત્યારે આ મેરુદંડ શેમાં ફેરવાઈ જાય છે? કરોડસ્થંભમાં. કરોડસ્થંભ કાસ્થિમસ્થેનું બી હોય અથવા અસ્થિમસ્થેનું હોય. બરાબર. સોરી, અસ્થિ હોય કાં તો કાસ્થિઓનું હોય છે તો એ કરોડસ્થંભ ધરાવતા હોય છે. આથી બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે. પણ બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી. કેમ? કારણ કે જે મેરુદંડી છે પૃષ્ઠવંશી છે, એકદમ મેરુદંડી છે જ. પણ પૃષ્ઠવંશી કેમ કીધા છે? કારણ કે પુખ્ત અવસ્થાએ આ જે મેરુદંડ છે એ શેમાં રૂપાંતર પામે છે? કરોડસ્થંભમાં. જ્યારે આ બધામાં રૂપાંતર પામતો નથી. તો આપણે આ બંનેને એવું ના કહી શકીએ કે એ બંને પૃષ્ઠવંશી છે. પણ આપણે એવું કહી શકીએ કે બધા જ મેરુદંડી છે. એટલા માટે બધા મેરુદંડી પૃષ્ઠવંશી છે પણ બધા પૃષ્ઠવંશી મેરુદંડી નથી. પૃષ્ઠવંશીમાં વક્ષ બાજુએ 2, 3 કે 4 કોટરયુક્ત હૃદય આવેલું હોય છે. આપણે પણ પૃષ્ઠવંશીઓમાં જ આવીએ છીએ. આશ્રુતિ નિયમન અને ઉત્સર્જન માટે 1 જોડ મૂત્રપિંડ આવેલું હોય છે. પ્રચલન માટે જોડમાં ઉપાંગો, કે જો મત્સ્ય હશે તેની અંદર મીન પક્ષો આવેલા હોય છે. ફરીથી જોઈ લઈએ, પૃષ્ઠવંશી ઘણીવાર 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. લાક્ષણિકતાઓ વર્ણવો તો પહેલાં જ આપણે લખીશું કે ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે. ખાલી ગર્ભકાળ દરમિયાન જ ધરાવે છે. જ્યારે પુખ્ત અવસ્થામાં પહોંચે છે એ વખતે મેરુદંડ હોય છે એ કરોડસ્તંભમાં રૂપાંતર પામેલો હોય છે. એટલા માટે બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પણ બધા મેરુદંડી પૃષ્ઠવંશીઓ નથી. ઘણીવાર વૈજ્ઞાનિક કારણ બી પૂછે 1-2 માર્ક્સમાં, તો આપણે આ રીતે જવાબ લખી શકીએ છીએ. મેરુદંડીમાં વક્ષ બાજુએ 2, 3 કે 4 કોટરયુક્ત હૃદય હોય છે. આશ્રુતિ નિયમન અને ઉત્સર્જન માટે 1 જોડ મૂત્રપિંડ આવેલા હોય છે. પ્રચલન માટે જોડમાં ઉપાંગો, કે મત્સ્યો હશે તેની અંદર મીન પક્ષો આવેલા હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું મેરુદંડીના ઉપસમુદાય. 3 ઉપસમુદાય છે, પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. તમે આ 3 એકવાર જોઈ લો, ત્યાર પછી આપણે પૃષ્ઠવંશીનું જે વર્ગીકરણ છે ચાર્ટ દ્વારા આપણી બુકમાં આપેલું છે એનો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પૃષ્ઠવંશી પ્રાણીઓનું વર્ગીકરણ જોઈશું. પૃષ્ઠવંશી ઉપસમુદાય છે જેને 2 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે.
हनुविहीन अने हनुधारी। हनुविहीन, हनु એટલે નાક, એટલે કે જડબા નો અભાવ હોય એને આપણે હનુવિહીન કહીએ છીએ, અને હનુધારી એટલે જડબા ધરાવે, દાંત ધરાવે। તો આપણે જડબા લખીશું, જડબા હાજર, બરાબર। આ શું છે? હનુવિહીન અને હનુધારી બંને વિભાગ છે। હનુવિહીનની અંદર એક જ વર્ગનો સમાવેશ થાય છે, એ વર્ગનું નામ છે ચૂષમુખા, બરાબર। હનુધારીને બે ઉપરી વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે, હા એના ઉપરી વર્ગ છે મત્સ્ય અને ચતુષ્પાદ। મત્સ્ય એટલે નામ ઉપરથી જ ખબર પડે કે મીન પક્ષો ધરાવતા હશે, માછલીઓ હશે જે મીન પક્ષો ધરાવે, અને ચતુષ્પાદ જે છે એ શું ધરાવતા હશે? ઉપાંગો ધરાવતા હશે, ચાર ઉપાંગો ધરાવતા હશે, એટલા માટે ચતુષ્પાદ। મત્સ્યની અંદર બે વર્ગ છે, કાસ્તીનું શરીર બનેલું હોય તો કાસ્તી મત્સ્ય, અને અસ્થિનું શરીર બનેલું હોય તો અસ્થિ મત્સ્ય। ચતુષ્પાદની અંદર ચાર વર્ગનો સમાવેશ થાય છે, પહેલો તો છે ઉભયજીવી, જમીનમાં અને પાણીમાં બંનેમાં વસવાટ ધરાવે તો ઉભયજીવી, બીજો છે સરીસૃપ, પેટે સરખીને ચાલે તો સરીસૃપ, ત્રીજું છે વિહંગ, પક્ષીઓ છે ઉડે છે, અને ચોથું છે સ્તનની હાજરી ધરાવતા સસ્તન, જેની અંદર આપણો સમાવેશ થાય છે। તો હવે આપણે આ બધા વર્ગ ભણવાના છે, ફરીથી આપણે જોઈ લઈએ। પૃષ્ઠવંશી શું છે? ઉપસમુદાય, એને બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે, હનુવિહીન અને હનુધારી। હનુવિહીન એટલે જડબાનો અભાવ હશે, હનુધારીની અંદર જડબા હાજર હશે। હનુવિહીન જે છે એમાં એક જ વર્ગનો સમાવેશ થાય છે, ચૂષમુખા, બરાબર। અને જે હનુધારી જે છે એને બે ઉપરી વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે, મત્સ્ય અને ચતુષ્પાદ। મત્સ્યની અંદર બે વર્ગ છે, કાસ્તી મત્સ્ય, હસી મત્સ્ય, અને ચતુષ્પાદ એટલે ચાર ઉપાંગો ધરાવે મીન મત્સ્ય જે હશે, મીન પક્ષો ધરાવશે, ચાર ઉપાંગો કેટલા હશે? ચાર, એટલા માટે આપણે ચતુષ્પાદ કહીએ છીએ। ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તનનો એમાં સમાવેશ થાય છે। તો વિદ્યાર્થી, હવે પછીના લેક્ચરમાં આપણે આ બધા જ વર્ગ વન બાય વન જોવાના છે પહેલાં આપણે ચૂષમુખા જોઈશું, ત્યારબાદ અસ્થિમત્સ્ય અને કાસ્તિમત્સ્ય, પછી ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન, આ બધા જ વર્ગના આપણે લક્ષણોનો અભ્યાસ કરીશું। આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ, વધુમાં આપણે બીજા લેક્ચરમાં જોઈશું। આજે ચાલેલ બધું જ તૈયાર કરી લખી અને ફોટા પાડીને મોકલવાનું રહેશે। થેન્ક યુ।